મારું નામ મોનાલિસા છે અને હું ડાંગની રહેવાસી છું અને હું એક આર્ટિસ્ટ છું અને સાથે સાથે ફિલ્મ મેકિંગ અને એક્ટિંગ પણ કરું છું. બેઝિકલી બે વાલી અને પછી બે સિમિલર દેખાતી સિમ્બોલાઇઝ થતી પેઇન્ટિંગ્સ છે, બટ બંનેની સબ્જેક્ટ્સ અલગ અલગ હોય છે. બંનેમાં જે પણ સિમ્બોલાઇઝ છે બધું સેમ હોય છે, સન, મૂન, હ્યુમન્સ, બટ એમના સબ્જેક્ટ્સ પણ અલગ હોય છે. જેમાં પચવે હોય છે પર્ટિક્યુલર, પચવામાં ક્યારે પણ મેડિસિનલ પ્લાન્ટ્સની વાત કરવામાં આવે છે કે હ્યુમન અને મેડિસિનની વાત, ફોરેસ્ટ અને હ્યુમનનું કનેક્શન, અને મેલ ફિમેલ સિમિલારિટીની વાત તો વાલી અને પચવે બંને પેઇન્ટિંગમાં કરવામાં આવે છે. અને વાલી પેઇન્ટિંગમાં મોસ્ટલી ફેસ્ટિવલ, તહેવારોનું સિમ્બોલાઇઝ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે એમાં પેઇન્ટિંગમાં, કે અહીંમાં જે પણ લગ્નમાં થતા હોય કહાળિયા નૃત્ય, એવા ઘણા ટાઈપના નૃત્ય થતા હોય છે, તો એ નૃત્યને મોસ્ટલી બતાવવામાં આવે છે વાલીમાં પણ. અને મેલ ફિમેલ સિમિલારિટીનું પહેલાંથી ડાંગ ડિસ્ટ્રિક્ટમાં રહ્યું છે કે મેલ ફિમેલ સિમિલર છે, સિમિલર હક છે, તો એનું મોસ્ટલી દર્શાવવામાં આવ્યું હોય છે. અને આપણું નેચર સાથેનું કનેક્શન, જેમ કે એનિમલ્સ હોય, પછી આપણા ઘરના મરઘા, પછી પક્ષીઓ અને ફોરેસ્ટ સાથેનું કનેક્શન, એ બધી વાતોને વાલી અને પછવે પેઇન્ટિંગમાં બતાવવામાં આવે છે. વાલી પેઇન્ટિંગ મોસ્ટલી નેચરલ કલરથી બનાવવામાં આવે છે. વાલીમાં બે ટાઈપના રીતે ડ્રો કરવામાં આવે છે. એક છે તો સાદર નામક એક ઝાડ છે, એની રાખ એકદમ વ્હાઇટ હોય છે, તો એ રાખને નેચરલ ગમની સાથે પ્રિઝર્વ કરીને, બધી પ્રોસેસ લોંગ પ્રોસેસ હોય છે, એ કરીને પછી એક બ્રશથી પેઇન્ટ કરવામાં આવે છે. એ રીતે પણ થતું હોય છે અને ક્લેથી પણ થતું હોય છે. આપણા ડાંગમાં ઘણી એવા અલગ અલગ કલરના ક્લે અને નેચરલ કલરો મળી આવે છે, તો એને કોન બનાવી નેચરલ રીતે પ્રિઝર્વ કરીને પછી કોનથી પણ કરવામાં આવે છે. કલર બનાવવામાં મોસ્ટલી ટાઈમ લાગે 2-3 દિવસ, બીકોઝ એને પ્રિઝર્વ કરવા માટે, કે પેઇન્ટિંગ ઉપર આપણે કરીએ તો એ ઉખડી ન જાય, નીકળી ન જાય, કલર સ્પ્રેડ ન થાય, એના માટે મોસ્ટલી કલર બનાવવા માટે પ્રોસેસિંગ 1-2 દિવસનું થાય છે. મોસ્ટલી ડાંગમાં ઘણી એવી અલગ અલગ વિવિધતા છે. ડાન્સમાં તમે જોવા જાઓ યા તો ફૂડમાં જોવા જાઓ, ઘણી બધી વિવિધતા છે. તો ડાન્સમાં કહાળિયા, પછી ભવાડા જે માસ્ક પહેરીને કરવામાં આવે છે, ઘણા અલગ અલગ વાદ્યોથી પણ ડાન્સ પરફોર્મ કરવામાં આવે છે, અને એ અલગ અલગ ફેસ્ટિવલ યા તો પૂજાના સમયે મોસ્ટલી કરવામાં આવે છે. જેમ કે થાળી વાદન હોય છે, એ મોસ્ટલી પૂજાના સમયે, યા તો એવું કંઈ ડેથનું હોય તો મોસ્ટલી સ્ટોરી ટેલિંગ વખતે રાતના સમયે કરવામાં આવે. અને કહાળિયા નૃત્ય છે, એ મોસ્ટલી લગ્ન યા તો કોઈ પણ ઉત્સાહનો માહોલ હોય ત્યારે પરફોર્મ કરવામાં આવે. પચવે પેઇન્ટિંગ હોય છે એનું મોસ્ટલી તહેવાર પણ આવે છે, જેનું આપણે મોસ્ટલી નેચરલી પહેલાં આપણે
છાણથી લીપણ દિવાલ ઉપર કરવામાં આવે અને પછી આપણે જે સાદણની છાલનું કલર બનાવવામાં આવે એનાથી પેઇન્ટ કરવામાં આવે અને એની પૂજા થતી હોય છે. અને એ એટલા માટે કરવામાં આવે છે બીકોઝ પચવેના દિવસથી કોઈ જે મેડિસિનલ એક્સપર્ટ હોય છે એ પોતાના જે સંતાનો હોય યા તો એ ફેમિલીના જે પણ બચ્ચા હોય જે લોકોનું કે મેડિસિનમાં આગળ વધાવી શકે એવા લોકોને મેડિસિનનું નોલેજ એ પચવેના દિવસથી આપવાનું સ્ટાર્ટ કરે છે. તો મિત્રો, આ છે વારલી પેઇન્ટિંગ્સના નમૂના. કોમ્પિટિટિવ એક્ઝામની આપ તૈયારી કરતા હો એટલે આપને ખબર છે કે આ ગુજરાતની સંસ્કૃતિમાં આ બધા સબ્જેક્ટ હોય છે. તો સરસ મજાની ફ્રેમ બનાવી અને મોનાલિસા અને એમના પરિવારે આ જાતે જ બનાવે છે, રાઈટ? આ બધામાં અલગ અલગ પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું છે. બધામાં અલગ અલગ સબ્જેક્ટ્સ મોસ્ટલી હોય છે, હ્યુમન અને કે કોઈકમાં ત્યોહારનું છે, કોઈકમાં હ્યુમન અને ફોરેસ્ટનું કનેક્શન બતાવવામાં આવ્યું છે. ઓકે, આમાં શું બતાવ્યું છે? અહીંયા મોર છે, આઈ થિંક સો. હા, આ મરઘા છે. મરઘા સાથેનું એક અલગ કનેક્શન હોય છે બીકોઝ ટ્રેડિશન હોય છે મરઘા પાળવાનું કે આપણું જૂઠું અનાજ પડ્યું હોય તો એ નીચે આપણા પગમાં નહીં આવે, એ પોતે ખાઈને મરઘો, એટલે મરઘા પાલન થતું હોય છે. એટલા માટે અહીંયા સ્ટોરી એની સ્ટોરી દર્શાવી છે. આમાં શું દર્શાવ્યું છે? આમાં મોસ્ટલી મેલ ફિમેલ સિમિલારિટીની વાત હોય છે અને ઉત્સવની વાત છે. તમને પાવરી દેખાશે, ઢોલક વાદન વાળા દેખાશે. મોસ્ટલી રાઉન્ડમાં એક એનર્જેટિક ડાન્સ ફોર્મ છે, એટલે મોસ્ટલી એને રાઉન્ડમાં કરવામાં આવે. પછી આમાં આપણે શું બતાવ્યું છે? આમાં મોસ્ટ આપણા હ્યુમન સાથેના કનેક્શન્સ, જેમ કે એનિમલ કનેક્શન, બર્ડ કનેક્શન, પછી મૂન સાથેના, સન સાથેના કનેક્શન, પછી જે પ્લાન્ટ્સ છે, મેડિસિનલ પ્લાન્ટ્સ, એની સાથેના કનેક્શન બતાવવામાં આવ્યું છે. આમાં આઈ થિંક સો એક વ્યક્તિ છે, ઢોલક લઈને ઉભો છે અને આ બધા કંઈક વગાડી રહ્યા છે. આ ઉત્સવનું બતાવવામાં આવ્યું છે, કોઈ પણ લગ્નનું યા તો એવી રીતનું, યા તો મોસ્ટલી આપણે ખેતી થયા પછી કાપણીના પહેલા એક ઉત્સવ થવામાં આવે ત્યારે પણ આ ફોર્મ કરવામાં આવે તો એનું તો સિમ્બોલાઇઝેશન કરવામાં આવે છે. વાલી અને પચવે પેઇન્ટિંગમાં મોસ્ટલી બેઝિક સિમ્બોલનું યુઝ કરવામાં આવે બીકોઝ કોઈ પણ આપણે વાર્તા કેવી હોય તો આ બેઝિક ફોર્મમાં આપણે કોઈ પણ સબ્જેક્ટને સરખી રીતે બતાવી શકીએ. જેમ કે મેલ ફિમેલનું આ ચેન બતાવી છે, પછી આ નેચર પ્લાન્ટ્સનું બતાવ્યું છે, આ હ્યુમન છે, આ એનિમલ છે, અને અહીંયા સનનું બતાવવામાં આવ્યું છે. અને મોસ્ટલી આ સિમ્બોલ છે એને કનસરા કહેવામાં આવે. કનસરા એટલે અનાજનું પૂજન કરવામાં આવે, એના માટે આ સિમ્બોલને કનસરાની રીતે કરવામાં આવે છે. ઓકે, અને આ છે એ કાગળ છે કે શું છે? આ કેનવાસના ઉપર માટીનું પહેલાં તો પેન્ટ કરીને પછી એના ઉપર પ્રિઝર્વ એટલે સુકાવીને પછી એને કોન બનાવીને બનાવવામાં આવે છે મોસ્ટલી. તો એક પુઠ્ઠા ઉપર કેનવાસને લગાવીને પછી પેઇન્ટિંગ કરવામાં આવે. થેન્ક યુ સો મચ મોનાલિસા, મારી સાથે વાતચીત કરવા માટે અને સમજાવવા માટે. મિત્રો, આશા રાખું છું કે આ સરસ મજાનો ટોપિક તમે વાંચો તો હશે ઘણી વાર, પણ ખરેખર આ વારલી પેઇન્ટિંગ શું હોય છે, એની પૂજા શા માટે કરવામાં આવે છે અને પેઇન્ટિંગની અંદર પેઇન્ટિંગ બનાવવા પાછળનો ઉદ્દેશ અને હેતુ શું હોય છે, એ આજે અમારી ટીમે આપને સમજાવવાનો પ્રયાસ કર્યો. કીપ વોચિંગ વેબ સંકુલ. થેન્ક યુ સો મચ.